દેશમાં આગળ વાત કરીએ તો સુરતમાં ઓલપાડમાં ખેડૂતો પ્રદર્શન કરે તે પહેલા જ તેમની અટકાયત કરી દેવામાં આવી છે. દેલાડ ખાતે ખેડૂતો ચક્કા જામ કરે તે પહેલા જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રમેશ પટેલ, ખેડૂત નેતા દર્શન નાયક સહિતની અટકાયત કરવામાં આવી છે. ખેડૂત નેતાઓએ અટકાયતનો વિરોધ કર્યો છે, સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. 20થી વધુ ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી છે. તમામ ખેડૂત આગેવાનોને ઓલપાડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું છે. ખેડૂતોનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, વિરોધમાં છે અને સતત ખેડૂતો ન્યાય માટે પણ માંગણી કરી રહ્યા છે. તેને જ લઈને આજે ઘટના અત્યારે બની છે. ચક્કા જામ કરે ખેડૂતો તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે. પ્રદર્શન કરે તે પહેલા સુરતમાં તેમની અટકાયત કરવામાં આવી છે. સંવાદદાતા મહેન્દ્ર પટેલ ફોન લાઈન પર જોડાયા છે. મહેન્દ્ર, સુરતના ઓલપાડમાં ખેડૂતો પ્રદર્શન કરે તે પહેલા જ ચક્કા જામ કરે તે પહેલા જ અટકાયત કરવામાં આવી, શું વધુ વિગત? ઓલપાડના દેલાડ ખાતે આજે ખેડૂતો દ્વારા ચક્કાજામ કરી પહેલા જ પોલીસે અટકાયત કરી છે. ખેડૂતો આગેવાનોની ઓલપાડ પોલીસે અટકાયત કરી છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ, ખેડૂત નેતા દર્શન નાયક સહિત ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી છે. ખેડૂતો નેતાઓને અટકાયત કરી વિરોધ કરી સૂત્રાચાર કર્યા હતા અને 20થી વધુ ખેડૂતો નેતાઓની અટકાયત કરી અને ઓલપાડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે અમારું જે વિરોધ પ્રદર્શન હતું એ શાંતિ પ્રદર્શન હતું, તે છતાં પોલીસ તાનાશાહી કરી અને આ ભાજપના રાજમાં પોલીસને આગળ કરીને જે અમારું પ્રદર્શન છે ખેડૂતોના હિતમાં પ્રદર્શન છે તેને અટકાવવાનું કામ કરી રહી છે. જે એવા ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને હાલ જે ડિટેન કરેલા છે તેમને ઓલપાડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો અનેક ખેડૂત નેતા જે વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી છે અને તેને જ લઈને અત્યારે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે.